नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 10 नी अंदर विषय विज्ञान नी अंदर चेप्टर नंबर 10 प्रकाश परावर्तन अने वक्रीभवन नो अभ्यास करी रह्या हता, जेमां आपणे परावर्तन विषय संपूर्ण अभ्यास तो करी लीधो, पण हवे आगळ आपणे वक्रीभवन नी अंदर पण थोड़ू घणू समझ्या के वक्रीभवन कोने कहेवाय, वक्रीभवन कोने कहेवाय ए समझ्या। पछी एमां आपणे जे पार्श्विय स्थानांतर छे एटले के काचना जे लंबघन वडे जे प्रकाशनुं वक्रीभवन थाय छे एना विशे आपणे प्रवृत्ति करी, अभ्यास कर्यो अने लेटरल शिफ्ट अथवा तो पार्श्विय स्थानांतर विशे समझ्या आपणे, जे आपणा माटे महत्वनो मुद्दो हतो। एवी ज रीते हवे आगळनो मुद्दो वक्रीभवनना नियमो छे, ए नियमो विशेनो पण महत्वनो मुद्दो। जेम आपणे परावर्तनना नियमो जोया हता એવી જ રીતે વક્રીભવન ભવનના પણ નિયમો છે। આમ જોવા જઈએ તો પરાવર્તનના નિયમો અને વક્રીભવનના નિયમો સેમ જ છે, પણ એ નિયમો જોતા પહેલા એક પ્રશ્ન આપણે એ જોઈ લઈએ કે વક્રીભવન જે થાય છે એટલે કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે જે પ્રકાશનું કિરણ ત્રાંસુ થાય એટલે કે વાંકું વળે છે, દિશા બદલાવે છે, તો શું કામ આ દિશા બદલાય છે, કેમ આવું થાય છે એના વિશે આપણે ખ્યાલ મેળવીએ તો એક માર્કની અંદર અથવા તો ટૂંકમાં પ્રશ્ન પૂછાય છે કે પ્રકાશનું વક્રીભવન થવાનું કારણ શું છે। હાઉ સિમ્પલ જ છે, સહેલું જ છે, એક જ મુદ્દો યાદ રાખવાનો છે। જોઈએ આપણે તો પ્રકાશનું જે વક્રીભવન થાય છે એનું કારણ શું છે, તો આપણે નોર્મલી જ જોઈ લઈએ કે અનુભવ પણ કરેલો હોય કે તમે જ્યારે હવામાં હોય, હવામાંથી સ્વિમિંગ પૂલની અંદર પાણીમાં કૂદકો મારતા હોય, કૂદકો મારો એટલે જે તમે પહેલાં શેમ આવો હવાના માધ્યમમાં હો અને સ્વિમિંગ પૂલમાં પાણી છે એટલે કે પાણીનું માધ્યમ, બે માધ્યમ થયા। હવામાંથી સ્વિમિંગ પૂલમાં જાઓ એટલે તમને થોડો ઘણો અવરોધ નડશે, તમે સીધે સીધા અંદર તરી આવી જઈશો ના, ધીરે ધીરે જઈશો, આમ ઠેકડો મારશો એટલે થોડુંક આમ તમારા શરીર ઉપર વાગશે, પણ ક્યારેક વિરોધ થશે। પ્લસ તમે સીધો કૂદકો માર્યો હોય તો સીધે સીધા નથી જતા, સેજ આખા પાછા થા, કેમ તો કે જ્યારે તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાઓ છો, પ્રવેશ કરો હો એટલે તમારી સ્પીડ ઘટી જાય છે। સ્પીડ કેમ ઘટે છે, તો કે જે માધ્યમનો અવરોધ છે એ અવરોધ એનો વિરોધ કરે છે, તમને ધક્કો મારવાની ટ્રાય કરે છે અને તમે અંદર જવાની ટ્રાય કરો અને આપણને ખબર છે કે બે વ્યક્તિ એકબીજાને ધક્કો દેતા હોય, બે વ્યક્તિ એકબીજાને ધક્કો દે એટલે સીધે સીધા જ હાલશે, થોડા ઘણા વાંકા ચૂકા થઈશે, થાય ને। તો આ જ વસ્તુ એમાં થાય કે જ્યારે ધક્કો દે છે એ તમને પાણીના માધ્યમમાં જતા હોય તો પાણી તમને આમ ધક્કો દે ઉપરની તરફ, તમે નીચેની તરફ જવા ટ્રાય કરો હો, નીચેની તરફ ધક્કો દેશો એટલે શું થશે, સેજ આમથી આમ નમી જવાય કે આઘું થઈ જવાય, થાય છે ને એવું। તમે ક્યારેક ના સ્વિમિંગ પૂલમાં કે વાડીએ હોજ હોય તો એમાં નાહવા જઈ આવો તો તેમને તમે અનુભવ પણ કરેલો હોય કે તમારે આમ સ્પીડ ઘટી જાય અને વિરોધ થાય, તમારી જગ્યા બદલાઈ જાય, તમે આમ હાલવા જાઓ તો આઘા પાછા થઈ જાઓ। તો આ કેના કારણે, તો કે જે એક માધ્યમ અને બે માધ્યમ હે તો માધ્યમ ચેન્જ થાય એટલે એ તમને પ્રવેશવા દેવા માંગતા નથી, તમે પરાણે અંદર ઘૂસો હો, એન્ટ્રી કરો હો, પરાણે કરો હો એટલે એ સામે વિરોધ કરે છે તમારી એન્ટ્રીનો અને એ તમને ધક્કો દે, તમે ધક્કો દો એટલે એના હિસાબે જે આઘું પાછું થાય એના હિસાબે દિશા બદલાય, આવું તમને ક્યાંય ચોપડીમાં આપ્યું નથી, આ વસ્તુ ક્યાંય ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં નથી આપ્યું, આપણે સમજવા માટે ઉદાહરણ લીધું છે। શું સમજવા માટે, તો કે એ સમજવા માટે કે જ્યારે તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરો છો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે એ માધ્યમની ઝડપમાં ફેરફાર થાય છે, ગતિ એની ઘટે છે। જો પાતળા માધ્યમમાંથી જાડા માધ્યમમાં જાય તો ગતિ ઘટે અને જાડા માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ગતિ વધે, એટલે કે ઝડપમાં ફેરફાર થાય છે અને આ ઝડપમાં ફેરફાર થાય છે
એટલા માટે આ જે વક્રી ભવન વસ્તુ છે એ વક્રી ભવન થાય છે. એટલે તમારે એ ઉદાહરણ આખું લખવાની જરૂર નથી, માત્ર તમારે સમજવાનું છે કે કેમ આવું થાય. તો તરત યાદ આવે કે જે આ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાઓ એટલે બીજું માધ્યમ વિરોધ કરે, વિરોધ કરે એના હિસાબે દિશા બદલાય છે. વિરોધ કરે એટલે શું થાય છે? તો કે જે તમારી ઝડપ હશે એ ઝડપ ઘટશે, ઝડપ ઘટશે. તમે જેટલું હવામાં દોડો એટલું પાણીમાં દોડી શકો નહીં, એમાં ફેરફાર થાય. એક માધ્યમથી બીજા માધ્યમમાં જાઓ એટલે થોડો તમારી સ્પીડમાં ફેરફાર થાય. એવી જ રીતે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એની સ્પીડમાં ફેરફાર થાય છે. અને આ સ્પીડમાં જે ફેરફાર થાય એટલે કે ઝડપમાં ફેરફાર થાય એના કારણે વક્રી ભવન થાય. એટલે આપણે એટલું જ લખવાનું છે કે પ્રકાશનું વક્રી ભવન થવાનું મુખ્ય કારણ, જે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશ કરે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે, તે છે. એટલું જ લખવાનું છે. બાકીનું જે મેં ઉદાહરણ લીધું એ સમજવા માટે છે. હવે આગળ આપણે વાત કરી તો વક્રી ભવનના નિયમો. તો આપણે કીધું એમ કે વક્રી ભવનના નિયમો રહ્યા, એ આમ જોવા જઈએ તો પ્રકાશના જે નિયમો, પરાવર્તનના જે નિયમો હતા એ પરાવર્તનના નિયમો જેવા જ છે. પહેલો નિયમ તો એવો નિયમ જ છે, જો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ આપાત બિંદુએ દોરેલ લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. પરાવર્તનનો નિયમ યાદ કરો, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ બે માધ્યમોને જુદી પાડતી સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ, ત્રણેય એક જ સમતલમાં હોય છે. અહીંયા પરાવર્તન થતું હતું એટલે પરાવર્તન કોણ હતો? અહીંયા વક્રી ભવન થાય છે એટલે વક્રીભૂત, એટલે પરાવર્તન કિરણ હતું, અહીંયા વક્રી ભવન થાય છે એટલે વક્રીભૂત કિરણ આવશે. બાકી બધું સેમ, પહેલો નિયમ સમજાય છે. એટલે કે આપણે જે કહી કે કિરણ આપાત થાય એ આપાત કિરણ, આ રીતે બે માધ્યમોને જુદી પાડતી સપાટી, અહીંયા કિરણ આપાત થયું તો આ થયું આપાત કિરણ, આ વક્રી ભવન પામ્યું તો આ વક્રીભૂત કિરણ થયું, અને આ જે માધ્યમોને છૂટી પાડતી સપાટી આપાત બિંદુ આગળ જે દોરેલ લંબ છે, તો આ એક બે અને ત્રણ, આ ત્રણે ત્રણ એક જ સમતલમાં છે. આ બોર્ડ એક સમતલ ગણી લ્યો, ત્રણે ત્રણ એક જ સમતલમાં છે. રેડી? તો ત્રણે ત્રણ એક જ સમતલમાં છે. જેવો પરાવર્તનનો નિયમ હતો એવી જ રીતે વક્રી ભવનનો નિયમ. રેડી? એટલે નિયમ આપણે બહુ ડીપમાં સમજવાની પણ જરૂર નહીં પડે. આગળનો નિયમ સમજી ગયા હશું, યાદ હશું તો આ નિયમ તરત સરળતાથી આવડી જશે. કમ્પ્લીટ. હવે બીજા નિયમની વાત કરી તો બીજા નિયમ પણ એના જેવો જ છે, પણ થોડો ફેરફાર થાય. ઓલામાં શું હતું કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હતા? સરખા હતા. એટલે કે જેટલા ખૂણે સપાટીને લંબ સાથે જેટલા કોણે કિરણ આપાત થાય એટલા જ કોણે કિરણ પરાવર્તિત થઈને પાછું. આમાં થોડો ફેરફાર છે. શું ફેરફાર છે? તો કે જે પ્રકાશના આપેલ રંગ છે, માધ્યમ બદલાય એટલે રંગ હશે, પ્રકાશનો જે રંગ હશે લાલ પીળો વાદળી, એ રંગ પ્રમાણે વક્રી ભવન થશે. કેમ કે રંગ પ્રમાણે પ્રકાશની સ્પીડ હોય, એટલે પ્રકાશના આપેલ રંગ તથા પ્રકાશનો જે રંગ હોય, શ્વેત પ્રકાશ હોય, લીલી લાઇટ કરો તો લીલો પ્રકાશ થયો, લાલ લાઇટ કરો તો લાલ પ્રકાશ થયો, પીળી લાઇટ કરો તો પીળો પ્રકાશ થયો, એવી રીતે પ્રકાશના જે આપેલ રંગ છે એ આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે, એટલે કે માધ્યમોની જોડ હોય, એક પાતળું માધ્યમ હોય ને એક ઘટ માધ્યમ હોય, તો એ માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન, અહીંયા આપાત કોણ હતો, અહીંયા આપાત કોણના સાઇનની વાત થાય. આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન, આ બંનેનો ગુણોત્તર કેવો હોય? એ અચળ રહે છે. કેવો રહે છે? અચળ રહે છે. આપાત કોણનો સાઇન એટલે સાઇન આઈ, આપાત કોણ એટલે આઈ, અને વક્રીભૂત કોણ એટલે આર, તો વક્રીભૂત કોણનો સાઇન આર. આ બેનો ગુણોત્તર પહેલાં જે લીધું એ ઉપર રાખવાનું, પછી લીધું એ નીચે રાખવાનું, એટલે આપાત કોણનો સાઇન આઈ અને વક્રીભૂત કોણનો સાઇન આર, આ બંનેનો ગુણોત્તર કેવો હોય? એ અચળ હોય છે. બીજો નિયમ પરાવર્તનમાં શું હતું? કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હતા. આમાં સમાન નથી પણ અચળ હોય. કેવો હોય? અચળ હોય. એટલે જો આપાત કોણ વધશે તો વક્રીભૂત કોણ ઘટશે, વક્રીભૂત કોણ વધશે તો આપાત કોણ ઘટશે. એટલે જો બેનો તમે આ ભાગાકાર કરો, ગુણોત્તર લો, એટલે ગુણોત્તર કેવો આવે? સેમ આવે, અચળ આવે.
गुणोत्तर में कई फेरफार थाय नहीं। रेडी फरीथी एक बार आ लीटी बराबर याद रखो कि प्रकाश ना आपेल रंग तथा लेके प्रकाश नु किरण केवा कलर नु छे ई रंग ऊपर रंग तथा बे माध्यमों ने जुदी पड़ती सपाटी एटले के आपेल जोड़ माटे बे माध्यमों नी आपेल जोड़ अहीं धारो के हवा नु माध्यम छे अने आ रही पानी नु माध्यम छे तो आ बे माध्यमो थई गया आ बे माध्यमों नी जोड़ माटे आपात कोण ना साइन अने वक्रीभूत कोण ना साइन नो गुणोत्तर अचल होय छे। रेडी बीजो नियम बराबर याद रही गयो गुणोत्तर केवो होय अचल होय आपात कोण ना साइन अने वक्रीभूत कोण ना साइन नो गुणोत्तर अचल होय छे क्यारे तो के आ प्रकाश ना आपेल रंग तथा माध्यमों नी आपेल जोड़ माटे ना। रेडी हवे एमा थोड़ुक डीप मां जोईए तो आजे बीजो नियम छे के प्रकाश ना आपेल रंग तथा माध्यमों नी जोड़ माटे जे आपात कोण अने वक्रीभूत कोण ना साइन नो गुणोत्तर अचल होय छे आ नियम ने સ્નેલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। બે માર્કમાં કે એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય છે સ્નેલનો નિયમ લખો અને સમજાવો અથવા તો લખવાનું કે એનું સૂત્ર આપવાનું કે તો એ આપી દે। સ્નેલનો નિયમ કોને કહેવાય આને આપેલા પ્રકાશની પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે જેને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં આપાત કોણ એટલે I અને વક્રીભૂત કોણ એટલે R હોય તો નિયમ શું થાય છે આપાત કોણનો સાઇન એટલે સાઇન I વક્રીભૂત કોણનો સાઇન એટલે સાઇન R બરાબર ભાગાકાર લઈ લ્યો ગુણોત્તર લઈ લ્યો કેવો હોય અચળ હોય। રેડી સમજાઈ ગયું એના બરાબર n to 1 અને n to 1 આ n to 1 એટલે શું તો n to 1 એટલે n to 1 કોને કહેવાય તો કે n 1 આ રી 1 આ એકડો એટલે માધ્યમ 1 બગડો એટલે માધ્યમ 2 આ n માધ્યમ માટેનો આ n માધ્યમ માટેનો 1 એટલે માધ્યમ 2 ધારો કે આ હવા છે તો એને પહેલું માધ્યમ દો પાણી બીજું માધ્યમ દો જ્યાંથી કિરણ આપાત થતું હોય એને પહેલું માધ્યમ કહેવાનું જ્યાંથી વક્રીભૂત થતું હોય એને બીજું માધ્યમ કહેવાનું એટલે માધ્યમ 1 અને આ માધ્યમ 2 તો આ n to 1 નો મતલબ શું ખાસ સમજો મિત્રો જ્યારે વક્રીભવનાંકના દાખલા ગણવાના થશે ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે અને આમાં ગોટાળો ન થાય એટલા માટે કેવી રીતે યાદ રાખવાનું પેલા પાછળનો આંકડો લેવાનો કયો આંકડો લેવાનો પાછળ આ n આ 1 એટલે માધ્યમ 1 તો માધ્યમ 1 માધ્યમ 1 ની સાપેક્ષે આ જે બીજો આંકડો રહ્યો આ છેલ્લો આંકડો રહ્યો એની સાપેક્ષે લેવાનું માધ્યમ 1 ની સાપેક્ષે આ 2 એટલે માધ્યમ 2 તો માધ્યમ 2 નો વક્રી ભવનાંક n to 1 ને શું કહેવાય તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક। રેડી આ n એટલે વક્રી ભવનાંક વાળું છે ખાસ ધ્યાન રાખજો ફરીથી એક વખત n to 1 એટલે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક ખાસ યાદ રાખવાનું છે દાખલા ગણવાના થાય કે ક્યારેક વિકલ્પમાં પૂછાય તો ગોટાળો ન થાય જે છેલ્લો આંકડો હોય એની સાપેક્ષે લેવાનું અને આ પહેલો આંકડો હોય એનું વક્રી ભવનાંક લેવાનું એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક અથવા ક્યારેક બીજી રીતે પૂછાય કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંકને સંજ્ઞા સ્વરૂપે દર્શાવો તો એ પણ એન્ટુ જેનો વક્રી ભવનાંક હોય જેનો વક્રી ભવનાંક હોય એ અહીંયા પહેલા લખાય અને જેની સાપેક્ષે હોય એ અહીંયા છેલ્લે લખાય એટલે આ છેલ્લે હોય એની સાપેક્ષમાં કોનો વક્રી ભવનાંક હોય બે વક્રી ભવનાંક હંમેશા સાપેક્ષમાં જ આવશે વક્રી ભવનાંક હંમેશા સાપેક્ષમાં જ આવશે કેમ કે વક્રી ભવનાંક શું છે એ આપણે આગળના પ્રશ્નમાં જોવાનું જ છે ત્યારે સમજીએ પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું વક્રી ભવનાંક રહ્યો એ હંમેશા સાપેક્ષમાં જ આવશે એટલે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક। રેડી કમ્પ્લીટ સ્નેલનો નિયમ સ્નેલનો નિયમ પૂછાય તો સ્નેલનો નિયમ લખવાનું કે અને પછી
સાંકેતિક સ્વરૂપે દર્શાવવાનું કે તો આટલું લખો એટલે તમારા બે માર્ક, આ એક નિયમ લખી નાખવાનો અને આ સાંકેતિક સ્વરૂપે ના લખી નાખો એટલે તમારા બે માર્ક રોકડા. કમ્પ્લીટ. ફરીથી એક વખત પ્રકાશના વક્રીભવનના નિયમો, આ પણ બે માર્કમાં પ્રશ્ન પૂછાય અથવા ત્રણ માર્કમાં પૂછાય. બે માર્કમાં પૂછાય તો ખાલી આ બે નિયમ લખવાના, ત્રણ માર્કમાં પૂછાય તો આખું લખવાનું. નિયમ લખો ત્યારે આ સૂત્ર તો દર્શાવી જ દેવાનું. બે અથવા ત્રણમાં આર્યો એ એક માર્કમાં અથવા બે માર્કમાં પૂછાય. તો પેલો નિયમ હતો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને જુદી પાડતી સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ, પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની જોડ માટે, માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે, જેને સ્નેલનો નિયમ કહે છે અથવા તો આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. એનું સાંકેતિક સ્વરૂપ દર્શાવવા માટે આપાત કોણ એટલે આઈ અને વક્રીભૂત કોણ એટલે આર લેવાનો હોય છે. તો સાઈન આઈ ના છેદમાં સાઈન આર બરાબર અચળ બરાબર એન ટુ વન. આ એન ટુ વન નો મતલબ છે કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રીભવનાંક, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી પૌનાંક. રેડી? કમ્પ્લીટ. આગળ જોઈએ હવે નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન, માધ્યમનો વક્રી પૌનાંક એટલે શું? માધ્યમનો વક્રી પૌનાંક એટલે શું? તો આપણે નોર્મલી જોઈએ તો વક્રી ભવન કોને કહેવાય? તો કે જ્યારે પ્રકાશનું કિરણ, ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ દિશા બદલે છે એટલે કે પ્રસરણ પામે છે, વાંકુ વળે છે, તેને આપણે વક્રીભવન કહીએ છીએ. આ વાંકુ વળે એને આપણે વક્રીભવન કહીએ. પણ કેટલા પ્રમાણમાં વાંકુ વળે છે, કેટલું ત્રાસુ થાય છે? હકીકતમાં આમ સીધું આમ જવું જોઈએ તો આટલું જે ત્રાસું થયું તો આ જે પ્રમાણ છે એ પ્રમાણ એટલે વક્રી ભવનાંક. કેટલા પ્રમાણમાં ત્રાસુ થાય છે, કેટલા પ્રમાણમાં વાંકુ વળે છે, તો આ જે વાંકુ વળવાનું જે પ્રમાણ છે એ પ્રમાણને વક્રી ભવનાંક કહે છે. અને વક્રી ભવનાંકને સંજ્ઞા એન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વક્રી ભવનાંકને એન સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. રેડી? આ પણ બે માર્કમાં જ પૂછાય અને ક્યારેક એક માર્કમાં પણ પૂછાય, ખાલી વ્યાખ્યા પૂછાય અથવા તો થોડુંક ડીપમાં પૂછાય, પણ એટલું બધું કંઈ હોતું નથી. ખાલી એટલું જ આવે, આમાં જે વક્રી ભવનની વ્યાખ્યા એડ કરી દો ને એમાં થોડુંક ઉમેરી દો એટલે વક્રી ભવનાંક થઈ ગયો. સમજાણું? ફરીથી એક વખત, જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ આપાત થાય ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે પ્રકાશનું કિરણ સહેજ વાંકુ વળે છે, વાંકુ વળે છે, તો આ જેટલા પ્રમાણમાં વાંકુ વળે છે એ વાંકા વળવાના જે પ્રમાણ છે એ પ્રમાણને વક્રી ભવનાંક કહે છે, જેને સંજ્ઞા એન વડે દર્શાવવામાં આવે છે. રેડી? વક્રી ભવનાંક એટલે શું? સમજાણ. વક્રી ભવન એટલે વાંકુ વળવું અને વક્રી ભવનાંક એટલે વાંકા વળવાનું જે પ્રમાણ છે, જે સાપેક્ષ પ્રમાણ છે. કેમ? તો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે તો આ જે સાપેક્ષ પ્રમાણ છે એ સાપેક્ષ પ્રમાણને વક્રી ભવનાંક કહીશી. પછી એમાં આગળ નિરપેક્ષ વક્રી ભવનાંક પણ આવશે, અલગ અલગ માધ્યમના વક્રી ભવનાંક પણ આવશે, તો એ બધા વિશે પણ આપણે ખ્યાલ મેળવવાનો જ છે. પણ અત્યારે આપણે અહીંયા સુધી રાખી, ત્રણે ત્રણ પ્રશ્નો સાવ સહેલા છે, સરળ છે અને સમજાઈ જાય એવા છે, એટલે ખાસ ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન એક ટૂંકો જ છે કે વક્રી ભવન થવાનું કારણ મુખ્ય, તો કે જે કિરણની જે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે એની જે ઝડપ છે, સ્પીડ છે, ગતિ છે, એમાં જે ફેરફાર થાય છે એ કારણ છે. રેડી? બીજામાં નિયમો,
तो नियमों आपने परावर्तन ना नियमों सरलता थी याद रही गया छे, साव सेला छे। एवी ज रीते परावर्तन नी जग्या या वक्री भवन ले लियो, ले नियमों पण थई जाय। बीजा नियम मां थोड़ो फेरफार हे के ओला मां आपात कोण अने परावर्तन कोण समान हता, आमा बे नो गुणोत्तर लेवानो। पण कोनो तो के आपात कोण ना साइन अने वक्रीभूत कोण ना साइन नो गुणोत्तर लेवानो छे, जे अचल होय छे। केना माटे तो के आपेल जे प्रकाशनो આપેલ રંગ છે અને માધ્યમોની જોડ છે એના માટે રેડી, જેને આપણે સ્નેલના નિયમ તરીકે ઓળખીએ છીએ। સ્નેલનો નિયમ એટલે સાઈન આઈ ના છેદમાં સાઈન આર બરાબર અચળ બરાબર એન ટુ વન, જે આપણે દાખલામાં પણ ઉપયોગ થઈશે એટલે યાદ રાખવાનો છે। જૂનો સિલેબસ હતો તેની અંદર તમારે સાબિત કરવાનું આવતું, પણ અત્યારે આપણે સાબિત કરવાનું આમાં છે નહીં એટલે કરતા નથી। આગળ એન ટુ વન એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે છેલ્લું છે એની સાપેક્ષે પહેલાનો વક્રીભવનાંક, એટલે કે માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ બે નો વક્રીભવનાંક, ખાસ ધ્યાન રાખવાનું ગોટાળો થાય નહીં। આની સાપેક્ષે લેવાનું, આ શું લેવાનું સાપેક્ષે, આની સાપેક્ષે આનો વક્રીભવનાંક, વક્રી ખાસ ધ્યાન રાખવાનું। આ એન ટુ વન નો મતલબ ખાસ ધ્યાન રાખવાનો છે, આ પેલું હોય એની સાપેક્ષે બીજાનો વક્રી ભવનાંક, આનો વક્રી ભવનાંક। રેડી કમ્પ્લીટ જે સ્નેલનો નિયમ હતો। પછી આપણે જોયું કે વક્રી ભવનાંક એટલે શું, વક્રી ભવનાંક કોને કહેવાય, તો જો વક્રી ભવનની વ્યાખ્યા આવડતી હશે તો સરળતાથી તમે વક્રી ભવનાંકની પણ વ્યાખ્યા લખી શકશો। ખાલી એટલું ઉમેરવાનું જ થાય થોડું કે આપણને ખબર છે કે વક્રી ભવન એટલે શું, તો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ વાંકું વળે છે, જેને વક્રી ભવન કહે। પણ અહીંયા આપણે જેને વક્રી ભવન કહે એ શબ્દ કાઢી નાખવાનો અને અહીંયાથી આગળ શું કરવાનું, તો કે વાંકું વળે છે, તો કે આ જે વાંકું વળે છે એ પ્રમાણને, વાંકા વળવાના પ્રમાણને વક્રી ભવનાંક કહે છે। બસ સાદું જ છે, જેને એન વડે દર્શાવાય છે। કમ્પ્લીટ રેડી, માધ્યમ જોવાનું, એક માધ્યમ જાડું હશે એક માધ્યમ પાતળું હશે, સરખા માધ્યમ નહીં હોય। કમ્પ્લીટ રેડી, થોડો ઘણો ફેરફાર રહેશે જે આપણે આગળ લેક્ચર આવશે એમાં જોઈશું કે કેવા કેવા ફેરફાર હોઈ શકે। તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ। આગળનો જે છે જે નિરપેક્ષ વક્રી ભવનાંક વિશે જોવાનું છે, અલગ અલગ માધ્યમના વક્રી ભવનાંક વિશે જોવાનું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।